વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદ બોર્ડની પરીક્ષાને લઈને શાળામાં તૈયારીઓ થઈ રહી છે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા યોજાશે બેઠક વ્યવસ્થા હોલ ટિકિટ વિતરણ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે શાળાના પ્રવેશ દ્વાર પાસે શિક્ષક દ્વારા રિસિપ્ટની ચકાસણી કરવામાં આવશે મહિલા અને પુરૂષ શિક્ષક વિદ્યાર્થીઓની રિસીપ્ટ ચેક કરશે સીસીટીવીથી સજ્જ શાળાને બોર્ડની પરીક્ષામાં મંજૂરી આપવામાં આવી છે વાળી શાળાને પરીક્ષા કેન્દ્ર અપાયું છે ગૌતમ શ્રીમાળી સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ એક તરફ એસએસસી એચએસસી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ ચાલી રહી છે કેવા પ્રકારની તૈયારીઓ અને વ્યવસ્થા ચાલી રહી છે જાણવાનો પ્રયત્ન કરીએ ચોક્કસથી સંજોગની વાત કરવામાં આવે તો હાલ તો જે પાંચ તારીખથી જે બોર્ડની એટલે કે પરીક્ષા છે તે યોજાવાની છે તે અંતર્ગત શાળાઓમાં હાલ તો જે બેઠક વ્યવસ્થા છે તે લખવાની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે તદુપરાંત જે કહી શકાય કે ક્લાસરૂમ છે તેનો રખરખાવની જે કામગીરી છે તે પણ પૂરજોશમાં ચાલી રહી છે તે કહી શકાય કે જે રીતે બોર્ડની પરીક્ષા છે તે યોજાવાની છે ત્યારે આગલા દિવસોથી વિદ્યાર્થીઓ છે તે પરીક્ષાઓ માટે પોતાના નંબરની બેઠક વ્યવસ્થાની ચકાસણી કરવા માટે આવતા હોય છે તે અંતર્ગત હાલ તો તમામ જે શાળાઓ છે તેમાં બેઠક વ્યવસ્થાની કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે સાથે સાથે તમામ જે શાળાઓ છે જ્યાં પરીક્ષા યોજાવાની છે ત્યાં સીસીટીવી સજ્જ જે શાળા હોય તે પ્રકારની જે શાળાઓ છે તેમને માન્યતા આપવામાં આવી છે એટલે આ જ રીતે જે કહી શકાય કે સીસીટીવી જે સજ્જ શાળાઓ હોય તેમને પણ આ જ રીતે જે કહી શકાય કે જે સજ્જ શાળાઓ થઈ થઈ ચૂકી છે અને આ જ રીતે કહી શકાય કે જે રીતે મહત્વની વાત કરવામાં આવે તો જે બેઠક વ્યવસ્થા છે

એ બિલ્ડિંગની અંદર જે વિદ્યાર્થીઓ પ્રવેશે છે એ મેઇન ગેટ છે એ મેઇન ગેટ આગળ અમે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે કે એક પુરુષ શિક્ષક અને એક સ્ત્રી શિક્ષક બંને વિદ્યાર્થીઓના રિસીપ ચેક કરશે ચેક કરીને એમને ફૂલ ફૂલ ફૂલનો ગુલાબ આવશે એની શુભેચ્છા માટે સાથે સાથે એને પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એટલા માટે મોહ મીઠું કરાવવા માટે સાકાર આપશું પરંતુ મૂળ હેતુ એ છે કે વિદ્યાર્થીઓ મુક્ત મણે પરીક્ષા આપી શકીએ અને જ્વલંત સફળતા મેળવીએ એ પ્રકારની અમે વ્યવસ્થા કરેલી છે જોકે સરકારશ્રીનો પણ અભિગમ એવો છે બોર્ડનો પણ અભિગમ એવો છે અને અમારા અધિકારીઓએ પણ અમને એ પ્રકારની ટ્રેનિંગ આપેલી છે કે વિદ્યાર્થી પોતાના મુક્ત મણે પરીક્ષા આપી શકીએ અને જ્વલંત સફળતા મેળવે એ પ્રકારનો એનો અભિગમ છે તો એ પ્રકારે અમે બધી જ તૈયારીઓ કરી દીધી છે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે પરીક્ષા આપે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે શાળા દ્વારા કરવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે જે બોર્ડ ની પરીક્ષા જે હોય તે અંતર્ગત કહી શકાય કે તમામ જે શાળાઓ છે તે ત્યાં નંબર લખવાની પણ પ્રક્રિયા છે તે પૂરજોશ ચાલી રહી છે ધન્યવાદ ગૌતમ જાણકારી માટે